કોલેજમાં ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલ અને લંગર ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં વાઘોડિયાની ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલ અને લંગર ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજે 380 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં દરેક રોગના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી તથા આવતીકાલે જે દર્દીને વધુ સારવારની જરૂર હોય તો તેઓને ખેમદાસ હોસ્પિટલની બસ દ્વારા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે એમ હોસ્પિટલના PRO કુંતલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ભાલેજ સરપંચ મહેમૂદ મિયા અને લંગર ફાઉન્ડેશનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પનો લાભ વિદ્યાર્થીઓને થાય તેના માટે મદદરૂપ થયા હતા. આપનું નામ? કુંતલ પટેલ. આજે જે કેમ્પ રાખવામાં આવ્યું એના અનુસંધાનમાં જણાવશો. અમે વાઘોડિયા ઈશ્વરપુરા ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ તરફથી નિષ્ણાત ડોક્ટરની ટીમ લઈને આવ્યા છીએ. અહીંયા ભાલેજ ગામના લંગર ફાઉન્ડેશનના સહયોગથી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલું છે. અહીંયા આયુર્વેદના નિષ્ણાત ડોક્ટરો આવેલા છે, દરેક રોગના તબીબો. કેટલા લોકોને અત્યાર લગીન તમે તપાસ? અત્યાર સુધીમાં અમે અંદાજે 450 દર્દીઓને લાભ આપ્યો છે. એમાં દવા પણ અમે અહીંયા સાથે લઈને આવેલા છે અને એ પણ નિઃશુલ્ક આપીએ છીએ. આવતીકાલે જે દર્દીઓને વધુ ટ્રીટમેન્ટની જરૂર હશે અમારી હોસ્પિટલની બસ આવશે એ લોકોને લાવવા લઈ જવા માટે અને વધુ સારવાર ત્યાં હોસ્પિટલમાં આપવામાં આવશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ભાલેજ.